સરકારથી કંપની રાજ ગુજરાતમાં લાગુ કરવા માંગે છે. આજે આ થરાવ તાલુકાના ગામની કારણેના ખેડૂતોના ખેતરમાં જોર જબરજસ્તી ધામલા ઊભા કરવાની વાત છે. પોલીસને બોલાવી ડર બતાવીને ધામલા ઊભા કરવા છે અને યોગ્ય વળતર નથી આપતા. અહીંયા બીજી કંપની પણ એક કામ કરી રહી છે, એક ધામલે 2 લાખ 5 લાખ 10 લાખ સુધી રૂપિયા રૂપે છે. ત્યારે આ કંપની જેટકો કંપની ખેડૂતોને માત્ર નજીવા 25,000-50,000 રૂપિયાની અંદર ધામલા ઊભા કરવા માગી રહી છે, તો ખેડૂતોને યોગ્ય વળતર નથી મળતું. બંનેને સરખો ન્યાય મળવો જોઈએ એની માંગ સાથે જ્યારે અહીંયા એ લોકો પણ બેઠા છે, અમે એમને સમર્થન આપવા માટે આવ્યા છે. જ્યાં સુધી એમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અલગ અલગ કોંગ્રેસ પાર્ટીના આગેવાનો એમને સમર્થનમાં બેસીશું, મદદરૂપ થઈશું અને એમને અધિકાર મળે. અત્યારે સરકાર સૌના ખેડૂતોને જેમ વાત કરી કે સમજાવવા માટે ખાટલા બેઠક કરે છે, હું તો એમને વિનંતી કરું છું આ ખેડૂતો સાથે પણ ખાટલા બેઠક કરી અને આ જેટકો કંપનીવાળા સાથે એમની પણ કંઈક બેઠક કરાવીને ન્યાય અપાવે એમને વિનંતી કરીએ છીએ. ગુજરાતની અંદર અત્યારે ખેડૂત વિરોધી સરકાર છે, કંપનીઓને યોગ્ય વળતર આપવું જોઈએ. અત્યારે 2020 ચાલે છે, 2011ના મુજબ વળતર આપે તો એ અત્યારે એ પ્રમાણે જમીનોય નથી મળતી 2011ના જંત્રી પ્રમાણે. તો અહીંયા 6 લેન હાઈવે નીકળ્યો તો એની અંદર હોય કે નર્મદાની અંદર અત્યારના ભાવ પ્રમાણે જ્યારે ચૂકવણું કરવામાં આવતું તો અમને હાલના ભાવ પ્રમાણે ચૂકવવામાં જ્યાં સુધી એમનો પાક ઊભો છે ત્યાં સુધી ધંધો ઊભા ના થાય એના માટે એને બધા બેઠા છે.